ગુજરાતીમાં એક કહેવત છે કે ટકેસેર ભાજીને ટકેસેર ખાજા, અંધેર નગરીને ગંડુડે રાજા। જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ આ રાજ્ય અને દેશમાં થયું હોય અને આ દેશની બહેરીને અભિમાની સરકાર જ્યારે 20 લાખ કરોડનું જુમલા પેકેજ જાહેર કરે, પરંતુ એમાં ગરીબ અને મધ્યમ વર્ગની જે પ્રજા છે એમના માટે આર્થિક સહાયની કોઈ જોગવાઈ ના હોય, ત્યારે કોંગ્રેસ પાર્ટી જે હંમેશા પ્રજા માટે લડે છે, એ કોંગ્રેસ પાર્ટી આ સરકાર પાસે બે માંગણીઓ મૂકી છે। પહેલી માંગણી કે આ દેશની ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને તાત્કાલિક 10,000 રૂપિયાની રોકડ સહાય અથવા તો એમના એકાઉન્ટમાં એ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે। જે ન્યાય યોજના અમારા નેતા રાહુલ ગાંધી જે ન્યાય યોજનાની વાત કરી હતી, એ ન્યાય યોજના હેઠળ આવનારા 6 મહિના સુધી 7,500 રૂપિયા આ ગરીબ અને મધ્યમના લોકો સુધી પહોંચે એવું સરકારે આયોજન કરવું જોઈએ। બીજી માંગણી, જે શ્રમિકો છે જે પોતાના ઘરે જવા માગે છે, પોતાના વતન જવા માગે છે, એ લોકોને સહી સલામત એમના ઘરે એમના વતન પહોંચાડવાની જવાબદારી સરકારની છે, એ કામ સરકાર કરે। અને એની સાથે સાથે જે કોંગ્રેસની સરકાર હતી, જ્યારે UPA 1 UPA 2 જે મનરેગા યોજના, એ યોજના હેઠળ આ શ્રમિકોને 200 દિવસનો રોજગાર આ સરકાર આપે એ પણ સરકારની જવાબદારી છે, એ કોંગ્રેસ પાર્ટીની અમારી માંગણી છે। અને માંગણીના ભાગરૂપે આજ રોજ સમગ્ર દેશમાં સ્પીકઅપ ઇન્ડિયા અભિયાન 11 થી 2 દરમિયાન સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ બની એમના જે પ્રશ્નો છે, એમની જે રજૂઆત છે, સમસ્યાઓ છે, એ આ બહેરી અને અભિમાની સરકાર સુધી પહોંચે એ કોંગ્રેસ પાર્ટીનો પ્રયત્ન હતો। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય સોનિયાજી, અમારા નેતા રાહુલ ગાંધી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આજે સમગ્ર દેશમાંથી દરેક કોંગ્રેસી કાર્યકર્તા નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ આ બહેરી સરકાર સુધી પહોંચે એ અમે પ્રયત્ન કર્યો છે।